હવે એવું નથી, આજથી 50-60 વર્ષ પહેલાંની જે સ્ત્રી હતી એના કરતાં આજની નારી ઘણી બદલાઈ છે. શિક્ષણમાં અને આર્થિક પ્રવૃત્તિમાં જ નહીં માત્ર, પણ માનસિકતા પણ થોડી થોડી બદલાઈ છે. સાવ નથી બદલાઈ એવું નથી, છતાં પણ કેટલીક બાબતમાં, ખાસ કરીને હમણાં જેમ વાત કરી તેમ કે આ બજાર સંસ્કૃતિમાં અથવા તો હંમેશા એને જ્યાં ભોળવવામાં આવે છે એવી ધર્મપ્રધાન સંસ્કૃતિમાં હંમેશા એને જે કન્ડિશનિંગ આપવામાં આવ્યું છે એવી પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં એણે પોતાનો એક પગ બહાર કાઢ્યો છે. બહાર તો આવી છે પણ બીજો પગ હજી બહાર નથી કાઢ્યો. તો એવી એક રચના બહુ વર્ષો પહેલાં સિન્ડ્રેલા એવું હતું એનું ટાઇટલ, અને સિન્ડ્રેલા એ એક આપણી કહેવાતી બાળવાર્તાની પાત્ર, અને હંમેશા એણે પોતાની માના અનુશાસનમાં રહેવું પડતું. 12 વાગ્યા પહેલાં એણે પાર્ટીમાંથી આવી જવું પડતું અને ઘરના કામમાં જોતરાઈ જવું પડતું. અને એ વખતે જે એનો વેશ હતો એ પેલી એક પરીમાં હતી, એણે એને સરસ સુંદર વેશ આપ્યો હતો. એને સુંદર જાદુઈ લાકડી અડાડીને એક સુંદર રાજકુમારની મુલાકાત પણ કરાવી હતી. પણ આ એક ભ્રમ છે. એટલે જ્યારે હું નારીવાદને સાયન્ટિફિકલી સમજતી થઈ અને મને કેટલુંક વાંચન મળ્યું, એમાં સિન્ડ્રેલા સિન્ડ્રોમ નામનો એક આખો એક સિન્ડ્રોમ જર્મેન ગ્રીરે આપ્યો છે, સિમોન દ બોવાએ પણ આપ્યો છે, કે આપણે પણ સિન્ડ્રેલા બની ગયા છીએ. આપણે કોકની રાહ જોઈએ છીએ કે કોઈક પરીમાં આવશે, આપણને જાદુઈ લાકડી અડાડશે અને આપણા સપનાનો રાજકુમાર પણ આપણને મળશે. તો એવી સિન્ડ્રેલા કદાચ મારી અંદર અને કદાચ સામે અનેક સિન્ડ્રેલાઓ. સિન્ડ્રેલા આ શું, અટકી કેમ ગઈ? આ જો, તારો એક પગ તો હજી ઉંબરની અંદર જ છે, બહાર આવતા કેટલી વાર? ભલે ને આ બંને કાંટા બહાર પર એકઠા થાય, ભલે ને તું બહાર જ રહી જાય અને બંધ થઈ જાય આ જડ અને જડબેસલાક બારણા, ગુમાવવા પડશે તો તારે આ તારી સોનેરી મોજડી અને ખોટુકલા વેશ વાઘા જ ને. સો વોટ, આ લટિયા ઝટિયા અને લબડતા ચીંથરા જ તો છે તારી વાસ્તવિકતા. આ ઉઘાડા પગ અને ઊંડી ઉતરી ગયેલી આંખો તો છે તારો વર્તમાન. 4 દિવાલોની અંદર, ઘર ખૂણે ચૂલાની આગળ કે 7 પડદાની પેલી પાર પણ તારી હકીકત તો એ જ હતી, એની એ જ. અલબત્ત એ લોકોએ એમની પ્રતિષ્ઠા સાચવી રાખવા આપ્યા હતા તને ફૂલ ગુલાબી ફરાક, પણ એ તો ક્યારે, જ્યારે એ લોકો શીખવાડે એ તું શીખે, એ લોકો બોલાવે એમ તું બોલે, ચલાવે તેમ ચાલે, અને એ લોકોને ગમે તેમ, ગમે તેમ નહીં, એ લોકોને ગમે તેમ રહે તો જ તને મળે આવા તેવા અભય વચન. એ લોકોએ દોરેલી લક્ષ્મણરેખાની અંદર, એ લોકોએ મૂકેલી ઘડિયાળના ટકોરે, એ લોકોએ આપેલી ચાવીના તાલે તાલે જ જો જીવવાનું હોય તારે તો પછી બોલ કઈ બાજુ જવું છે તારે. એટલું તો ચોક્કસ કે અંદર તો તું એકલી જોઈશ, એટલું તો ચોક્કસ કે અંદર તો તું એકલી જોઈશ, પણ બહાર તો હશે અનેકાનેક સિન્ડ્રેલાઓ. કોઈ કાગળ વીણતી તો કોઈક શાક વેચતી, કોઈક વાવતી તો કોઈક લણતી, કોઈ ભણાવતી ને વળી ભણતી, કોઈ કોદાળી સાથે તો કોઈક ખાલી હાથે, લાકડા વીણતી, છોકરા જણતી, રાંધતી સાંધતી કે રસ્તા બાંધતી, ઉઘાડ પગી ચીંથરે હાલ સિન્ડ્રેલાઓ જ સિન્ડ્રેલાઓ. અલબત્ત હવે કંઈ એમને માટે કે ન તો તારે માટે કોઈ સોના પરી આવવાની નથી, કોઈ જાદુઈ લાકડી અડકવાની નથી કે કોઈ રૂપાળા રાજકુમારની રાહ જોવાની નથી. અને એ સાચું કે એક દિવસ તો આ એ લોકોના આપેલા ચીંથરાએ નહીં રહે તારી પાસે, અને એ જ તો હશે તારો અનાવરણ વિધિ.
અને એ જ તો હશે તારો અનાવરણ વિધિ. પછી તો તારે તારા શ્વાસ અને તમારા એકમેકના નિશ્વાસ ઓળીને જ જીવવું પડશે. પણ તારા નામે કહેવાતી ગળચટ્ટી પરિકથાની પાંખો તો કાપવી જ પડશે ક્યારેક. ને તારી આજુબાજુ વીંટળાયેલા કોશેટામાંથી જ કાઢી કાઢીને તારે તાર વણવો જ પડશે સાવ પોતાનો જ પહેરવેશ. અને ત્યારે એ નહીં હોય છુપાવવા માટેનો કે છુપાવવા માટેનો કે પછી છટકવા માટેનો છદ્મવેશ. તો પછી ચાલ, જો સંભળાય છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને ખેંચી જ લે હવે તો બીજો પગ પણ ઉંમરતા. તો આ જ્યાં અટકી ગયું છે ને ત્યાં આગળ વધવાની જરૂર છે. આપણી અંદરની સિન્ડ્રેલાને પણ ઓળખવાની છે અને બહાર અનેક સિન્ડ્રેલાઓ જે ખોટા વેશવાગા અને સોનેરી રૂપેરી મોજડીઓ છોડીને ક્યાંય આવી ગઈ છે, ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે એને પણ જોવાની છે. એ મને લાગે છે કે આ વ્યાપ એ નારીવાદનો તગાજો છે. નારીવાદ આ માગે છે. ગમે એટલા આપણે સોનેરી રૂપેરી મોજડીઓવાળા હોઈશું, જાદુઈ લાકડી આપણને અડેલી હશે કે સોનાપરીએ આપણને સુંદર ફરાક પહેરાવ્યા હશે, પણ જ્યાં સુધી આપણી નજર દૂર સુધી નહીં પહોંચે ત્યાં ઉઘાડ પગી અર્ધનગ્ન અડધી ભૂખી ટળવળતી અનેક સિન્ડ્રેલાઓ તરફ આપણી નજર નહીં જાય ત્યાં સુધી નારીવાદની આપણી લડત અધૂરી છે. અને દર 8મી માર્ચે વર્ષો વર્ષ આ લડતને આપણે રિન્યૂ કરતા રહેવાનું છે. ઉપદેશ પૂરો.